નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કરિયર જીકે લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. બોર્ડની પરીક્ષા પછી 13,200 શિક્ષકોની જે ભરતી કરવાની છે, જે સરકારે તાજેતરમાં ઘોષિત કરેલું છે, તો કયા વિભાગમાં કેટલી જગ્યા છે, તો એને અનુરૂપ જે ભરતી કરવાની છે જેનું આપણે વિગતવાર માહિતી લઈએ, તો બજેટ સત્ર પછી શિક્ષણ વિભાગ ભરતીની કાર્યવાહી શરૂ કરશે. રાજ્યમાં પ્રાથમિક શિક્ષણના વિદ્યાસહાયકો, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સહાયકો તથા ઉચ્ચ શિક્ષણના અધ્યાપક સહાયકો સહિત વિવિધ સંવર્ગની ખાલી રહેલી જગ્યાઓ સત્વરે ભરવાનો શિક્ષણ વિભાગે ખૂબ જ મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત બજેટ સત્ર પછી તુરંત જ આ જગ્યાઓની ભરતીની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જે જગ્યાઓની ભરતી થનાર છે, જેમાં 3200 જેટલા પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાસહાયકોની, માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના 8000 શિક્ષણ સહાયકોની તથા ઉચ્ચ શિક્ષણ સાથે સંકળાયેલી વિવિધ સંવર્ગની કુલ 2000 ખાલી જગ્યાઓની ભરતીનો સમાવેશ થાય છે. એટલે આમ કુલ મળીને 3200, 8000 અને 2000 એટલે કે 13,200 જગ્યાઓની ભરતી કરવામાં આવશે, જે માર્ચ મહિના પછી કરવામાં આવશે. અધિકારીએ કહ્યું હતું કે પ્રાથમિક શિક્ષણમાં વધુ જગ્યાઓ ખાલી પડી છે, તેથી પહેલું પ્રાધાન્ય એટલે કે સૌ પ્રથમ 3000થી વધુ વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે. અત્યારે સરકારી સ્કૂલોમાં જોવા જઈએ તો નિવૃત્તિની મોસમ આવી છે. પ્રતિ વર્ષ 2500થી વધુ શિક્ષકો નિવૃત્ત થઈ રહ્યા છે, તો તેની શિક્ષકોની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. સ્કૂલો અને મહેકમ જોતા રાજ્યમાં અત્યારે 20,000થી પણ વધુ વિદ્યાસહાયકોની જરૂર છે, જેમાંથી માત્ર 3200 જેટલા વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવનાર છે. ગુજરાતમાં છેલ્લે 2016માં 6,316 ખાલી જગ્યાઓએ શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવી હતી. ત્યારબાદ ભરતી પ્રક્રિયા થઈ નહોતી, વધુ 8000 શિક્ષણ સહાયકોની ભરતી કરવાની થઈ છે. આર્થિક નબળા પછાત વર્ગના ઉમેદવારોને 10% અનામત આપવાનો નિર્ણય કર્યા પછી રાજ્ય સરકારે ભરતીના નિયમોમાં સુધારો કરીને આ ટાઈમ ટેબલ ગોઠવ્યું છે. આ ભરતી પણ માર્ચ મહિના પછી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. શિક્ષણ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે રાજ્યની સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષકોની ઘટ થતી રહેતી હોય છે. 20% શિક્ષકો દર વર્ષે નિવૃત્ત થતા હોય તો આ સંખ્યા વધતી જાય છે, તેથી 2000 જેટલા સહાયક અધ્યાપકોની ભરતી માટેની વિચારણા શરૂ કરવામાં આવેલી છે. પ્રાથમિક સ્કૂલોમાં વિદ્યાસહાયકોની ભરતી, પ્રાથમિક શિક્ષણ નિયામક, શિક્ષણ સહાયકોની ભરતી, સ્કૂલ નિયામક તેમજ અધ્યાપક સહાયકોની ભરતી ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્વારા કરવામાં આવનાર છે. ગુજરાતના શિક્ષણમાં ખરાબ દશા પ્રાથમિક શિક્ષણની છે, તો સ્કૂલોમાં બાળકોની સંખ્યાની સરખામણીએ શિક્ષકોની ઘટ વર્તાઈ રહી છે. આ સિવાય મિત્રો, આપણે જે શિક્ષણ બજેટ વિશે સંપૂર્ણ માહિતી પૂરો પાડતો જે અલગ વિડીયો બનાવેલો છે, જેમાં આ વિડીયો લિંકની ડિસ્ક્રિપ્શન બુકમાં એમની માહિતી મૂકવામાં આવશે. જય હિન્દ, જય ભારત.